ત્યારે બાની સાડીનો છેડો પકડીને સૂઈ જતો. બાપાજીના અવસાન સુધી બાનું જીવન ખુશખુશાલ હતું. અમારા ત્રણેય ભાઈઓની આંખોમાં બાની બદામી પારદર્શકતા ઉતરી આવી છે. બાને મારી પ્રતિષ્ઠાની ખબર હતી અને મારી બે એક નવલકથાઓ વાંચીને મને કહ્યું હતું કે તું બેફામ લખે છે. એમને મારું સુનામ ગમતું પણ મારું લખાણ એમને નહોતું ગમતું. માં કે માતા કે મમ્મી એકાર્થી શબ્દ નથી, અનેકાર્થી શબ્દ છે. માતા માટે વિશ્વનું દરેક વિશેષણ નાનું પડી જાય છે મારા માટે, કારણ કે એના પેટમાં મારા અસ્તિત્વનો આરંભ થયો હતો. મારું આકાશ, મારું 9.5 મહિનાનું બ્રહ્માંડ, મારું કોઝમોસ, જીવનના સંચાર માટે માં જરૂરી છે. સૂર્ય કે પૃથ્વીની જેમ એ જીવનદાતાને શબ્દોમાં સમજવી કે સમજાવવી શક્ય નથી. પ્રથમ સમજદારીઓ, સ્નેહના પ્રથમ ચરણ, સ્પર્શનું જ્ઞાન, ભૂખ, આંસુ અને અંધકાર સામે રક્ષા, રાતની હું, ગરમ આટાની તવા પરથી ઉતારેલી રોટલીની ફેલાયેલી વરાળની સુગંધ જીવનમાં પાછી ફરે ક્યારેય આવી નથી. મમ્મી સૌથી વહેલી ઉઠે અને સૌને સુવાડીને સુવે. રાત્રે દરવાજા બંધ કરી અને અંધકારને કાઢી મૂકે અને સવારે બારીઓ ખોલી અને અજવાળું લઈ આવે. ગળું ભરાઈ આવે એવું સરસ હશે. ભૂખ લાગે, ખુશી થાય, લોહી નીકળે કે ગળું ગરમ થાય કે આંખો બળે ને ત્યારે મમ્મી 24 કલાકનો કબજો લઈ લે છે. મને હજી સમજાતું નથી કે દરેક મમ્મી કેવી રીતે ઘરમાં સૌથી વહેલી ઉઠે છે અને કેવી રીતે સૌથી મોડી સૂઈ જાય છે. દરેક મમ્મી જગતની શ્રેષ્ઠ રોટલી કેવી રીતે બનાવે છે અને દરેક મમ્મીની આંખો સૌથી સ્વચ્છ કેવી રીતે હોય છે. દરેક મમ્મી કેમ કઈ જ માંગતી નથી અને આંખોની નીચે અવસાદની, પરિશ્રમની, વેદનાની, ચિંતાની એક બોધ લિપિ ઉભરાતી આવે છે. મનુષ્યને જન્મ આપતા પહેલા પાણીનું ઘર તૂટે છે. માતાના શરીરમાં પણ લોહી છે, માંસ છે, હાડકા છે. અંદર એક વિષાદ ઘુમરાતો હોય છે. હું એ માતાનો વિચાર કરું છું જે પથારીમાં પોતાનો વિષાદ સંતાડીને તંદ્રા અવસ્થામાં રહી શકે છે. એનું જીવનચક્ર પતિ અને પુત્ર પુત્રીઓની ક્ષિતિજોમાં ચક્રાતું રહે છે. માને ઉંમર નથી હોતી, માને નામ નથી હોતું, માં ક્ષર નથી હોતી, માં અક્ષર છે. માતૃત્વ જેવો પુત્રત્વ નામનો કોઈ શબ્દ છે?